જયભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ હજુ પણ સમ્યો નથી ચોથી જૂને ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે એટલે ચૂંટણી વિશે ચર્ચા કરવી કે કેમ એ ઘણા બધા લોકો એમ કહે છે કે આ નિર્થક બાબત છે પણ મારું એવું માનવું છે કે ચૂંટણી પત્યા પછી ખાસ કરીને જે બહુજન નેતાઓ છે એમાં મારે આજે વાત કરવી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુત્ર પ્રકાશ આંબેડકરની અને આ બહુજન લીડરો છે નેતાઓ છે એમણે આત્મમંથન કરવાની જરૂર છે બહુજન સમાજ એ બહુસંખ્યક હોવા છતાં અત્યારે અલ્પસંખ્યક હોવાનો અહેસાસ કરી રહ્યો છે બિલકુલ રાજકીય રીતે વેર વિખેર છે ગઈકાલે અમે બહુજન સમાજ પાર્ટીની વાત કરી અમને એમ લાગ્યું કે બહુજન સમાજની જે રાજકીય સફર છે એ રાજકીય સફરનો વિકાસ કેવી રીતે થાય કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પુના પેકના માધ્યમથી જે આપણને રાજકીય અનામત મળી એ રાજકીય અનામતનો શું બહુજન સમાજ માટે આપણે એ લાભ લઈ શક્યા કે જે બહુજન નેતાઓ હતા એમણે શું સમાજને કોઈ લાભ અપાવી શક્યા અથવા તો શું બહુજન સમાજની જે પરિસ્થિતિ ગુલામ ભારતમાં હતી એમાં કોઈ બદલાવ આવ્યો છે ખરો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે પરિનિર્વાણ થયું એ પહેલા એટલે કે દસ મે

સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને એમણે એક પોલિટિકલ પાર્ટી પણ બનાવી છે વંચિત બહુજન અઘાડી આમ મરાઠી શબ્દ છે આમ તો થોડો પણ એમણે એક આ પાર્ટી બનાવી જો કે ડોક્ટર સાહેબ આંબેડકરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા બનાવી હતી એનું એનું આખું માળખું તૈયાર કરીને ગયા હતા પરંતુ આજના દિવસે બાબા સાહેબનું જે સપનું હતું એ સપનું સાકાર ન થઈ શક્યું અને બાબા સાહેબ આંબેડકરના બીજા પત્ની માઈ સાહેબ સવિતા કબીર અને દાદા સાહેબ ગાયકવાડ જે બાબા સાહેબ સાથે એમના નજીકના સાથીદાર હતા એમણે જ્યારે આ પાર્ટીનું સુકાન સંભાળ્યું રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનું અને પછી ધીરે 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 એમાં જે રકાશ થયો અને રકાશના કારણે જે બહુજન લોકો જે હતા એ લોકો કંઈ સમજે પહેલાં જ આરપીઆઈ નું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ ગયું અને તેનાથી મહારાષ્ટ્રના યુવા નેતાઓ જે હતા એ લોકો ખૂબ નારાજ પણ થયા અને એ નારાજગીની વચ્ચે ઓગણીસો છપ્પન થી લગભગ એમ સમજો કે ઓગણીસો બોતેર સુધી એ ભારતની અંદર બહુજનોનો માટે એક શૂન્યવકાશ સર્જાયો માન્યવાર કાશીરામ સાહેબ એક ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ની અંદર એક અધિકારી તરીકે ત્યાં નોકરીએ મહારાષ્ટ્રમાં આવ્યા અને એમણે જે ચળવળ ચલાવી તો એમણે શરૂઆત તો એમણે મહારાષ્ટ્રથી જ કરેલી અને મહારાષ્ટ્ર એટલે બાબા સાહેબની બહુજનોની મુવમેન્ટનો ગઢ કહેવાતો હતો તેમ છતાં કાશીરામ સફળ આંદોલનો મહારાષ્ટ્રમાં ચાલ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બહુજનોના અને સફળ સૌથી લીડરો પણ મહારાષ્ટ્રમાં થયા મહાત્મા જ્યોતિરાવ ફુલે હોય છત્રપતિ શાહુજી મહારાજ હોય છત્રપતિ શિવાજી મહારાજ હોય પેરિયાર હોય અરે જ્યોતિબા ફૂલે હોય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય આવા મહાન વિભૂતિઓ મહારાષ્ટ્રમાં હોવા છતાં બહુજનો સ્વતંત્ર ન બની શક્યા અને આ બહુજનો જે હતા જે બાબાસાહેબ આંબેડકરના આંદોલનથી સારું શિક્ષણ મેળવી શક્યા આર્થિક રીતે સુખી સંપન્ન થયા રાજકીય રીતે પણ કદાચ આગળ વધ્યા પણ પોતાનો જે બહુજનોનો જે બેઝ હતો એ ઉભો ન કરી શક્યા અને આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં ક્યારેય બહુજનોનું વર્ચસ્વ ન રહ્યું અને કાશીરામ સાહેબ આખરે મહારાષ્ટ્ર છોડી અને ઉત્તર પ્રદેશ ગયા ત્યારે પ્રકાશ આંબેડકરે વંચિત બહુજન અઘાડી નામની પાર્ટી બનાવી અને એમણે મહારાષ્ટ્રમાં રાજનીતિ કરવાની શરૂઆત કરી એમની પાસે ડોક્ટર સાહેબ આંબેડકરનું બેનર હતું તેમ છતાં તેઓ મહારાષ્ટ્રમાં સક્સેસ ન જઈ શક્યા માત્ર ઓગણીસો નવ્વાણું માં તેઓ વીપી સિંહની સરકાર જયારે આવી ત્યારે પ્રકાશ આંબેડકર લોકસભાની અંદર ઉમેદવારી કરી અને એમણે સંસદ સભ્ય બન્યા ઓગણીસો નવ્વાણું થી બે હજાર ચાર સુધી એ પછી હમણાં રિસન્ટલી જયારે શિવસેના એનસીપી કોંગ્રેસ આ લોકોએ ભેગા થઈ અને એક સંયુક્ત સરકાર બનાવી મહારાષ્ટ્રમાં એમાં પ્રકાશ આંબેડકરનું યોગદાન હતું પરંતુ જેવું લોકસભાનું ઇલેક્શન જાહેર થયું અને મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ આવ્યો એનસીપીના ભાગલા પડ્યા શિવસેનાના ભાગલા પડ્યા અને એ જે સરકાર તૂટી પડી એ પછી જે લોકસભાના ઇલેક્શનની અંદર જે ઇન્ડિયા ગઠબંધન બન્યું એ ઇન્ડિયા ગઠબંધનમાં પ્રકાશ આંબેડકરનો સમાવેશ કરવામાં ના આવ્યો જેના કારણે પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્રની અંદર આડત્રીસ જેટલા લોકસભાના કેન્ડિડેટો ઉભા રાખ્યા બે હજાર ચોવીસ માં જનરલ સીટ ઉપરથી ખુદ પ્રકાશ આંબેડકર ઉમેદવારી નોંધાવી અને એ ઉમેદવારી જે એમણે નોંધાવી એ ઉમેદવારીમાં एमने भाजप संजय जे बीजेपी ना ध्रोते चार लाख एकान हजार त्रिस वॉट म्या ओगनचाळीस टाका वॉट म्या अभय काशीनाथ पाटील ला चार लाख सोळ हजार कोंग्रेस मध्ये पास टोट म्या અને પ્રકાશ શશવંત આંબેડકર જે હતા વંચિત બહુજન અઘાડી પાર્ટીમાં એમને બે લાખ છોતેર હજાર સાતસો ને સુડતાલીસ એટલે ત્રેવીસ ટકા વોટ મળ્યા અને બીજી એક જે સીટ હતી હિંગોલીની એ હિંગોલીની સીટમાં જે લોકસભાના ઉમેદવાર ઉભા હતા એમને એક લાખ એકસઠ હજાર આઠસો ને ચૌદ વોટ મળ્યા એટલે આ બે સીટો માંથી બે સીટોને બાદ કરતાં છત્રીસ સીટો ઉપર આ વંચિત બહુજન અઘાડી પાર્ટી જે હતી એના ઉમેદવારોની

બહુજન રાજનીતિ જે છે એ વેરવિખેર થઈ ગઈ છે હવે બહુજનો જે છે એ બહુજનો ના ઉપર કઈ પાર્ટીમાં ક્યાં જશે શું જશે એ કોઈ નક્કી કરી શકાતું નથી મોટાભાગે લોકો એમ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા કોઈ કહે છે એનડીએ ગઠબંધનમાં ગયા પણ વાસ્તવિકતા એ છે મહારાષ્ટ્રની કે જાગૃત બહુજન હોવા છતાં પણ રાજનીતિમાં મહારાષ્ટ્ર હંમેશા કમજોર રહ્યું અને પ્રકાશ આંબેડકર જેવા કે જે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર હતા એમને કોઈ જ બહુજનોનો લાભ મળ્યો નહીં આ જે સાથીઓ ઘટનાઓ જે બની છે પ્રકાશ આંબેડકરની સાથે એના ઉપરથી આપણે સબક લેવા જેવું છે કે શું આપણે બહુજનોએ સંગઠિત થવું જોઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે એવો અહેસાસ થયો કે મારો બહુજન સમાજ જે છે એ કોઈ એક પોલિટિકલ પાર્ટીનો માત્ર ઉમેદવાર બનીને રહી જાય છે એ એનો અવાજ રજૂ કરી શકતો નથી એ સમાજને વાચા આપી શકતો નથી ત્યારે આ પોલિટિકલ રિઝર્વેશન માત્ર એમણે દસ વર્ષ સુધી જ રાખવાની ભલામણ કરી હતી કારણ કે જે સમાજ માટે રિઝર્વેશન બાબાસાહેબ આંબેડકર લાયા એ સમાજનો પ્રતિનિધિ એ સમાજનો પ્રતિનિધિ ન રહેતા એ પાર્ટીનો પ્રતિનિધિ બની ગયો અને તમે જયારે એને પૂછો છો બહુજન સમાજના પ્રત્યાશીને ઉમેદવારને સંસદ સભ્યને ધારાસભ્યને ત્યારે એ એવું કહે છે કે અમને પાર્ટીના રૂલ્સ રેગ્યુલેશન નડે છે એટલે અમે બોલી શકતા નથી પાર્ટી જે આદેશ આપે એટલું જ અમે બોલી શકીએ છીએ એટલે સમાજના પ્રતિનિધિ બન મટી અને આ લોકો પાર્ટીના પ્રતિનિધિ બની ગયા જેના કારણે બહુજન સમાજ જે છે એ અત્યારે એમ કહેવાય કે લકવાગ્રસ્ત થઈ ગયો છે કોઈ પ્રબળ નેતૃત્વ નથી અને આ નેતૃત્વની તલાશ અમે જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોમથી એટલા માટે આ વાત રજૂ કરી રહ્યા છીએ કે બધા એક થાવ વાતો તો આપણે બહુજન સમાજની કરીએ છીએ પરંતુ જ્યારે રાજનીતિનો ખેલ આવે છે જ્યારે અધિકારની વાત આવે છે ત્યારે આપણે વિખેર થઈ જઈએ છીએ આજના દિવસે પ્રકાશ આંબેડકર હવે મને લાગે છે કે મહારાષ્ટ્રની અંદર આ એમનું છેલ્લું ઇલેક્શન હોઈ શકે છે કારણ કે તેઓ પોતે એવું વિચારતા હશે કે એમને જે આશા અને અપેક્ષાઓ હતી બહુજન સમાજ પ્રત્યેથી એમાં એમને સફળતા મળી નથી અને માત્ર છ ટકા વોટ બહુ સામાન્ય વોટ એમને મળ્યા છે હા મેં કહ્યું એમ કે બે સીટોમાં એમને વોટ મળ્યા છે સિવાયના ઉમેદવારોએ એમની ડિપોઝિટ ગુમાવી છે એ આપણા માટે ચર્ચાનો વિષય છે ચિંતનનો વિષય છે મનનનો વિષય છે મંથનનો વિષય છે અને આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરીએ અને આપણા હકના અધિકાર માટે આપણે જાગૃત બનીએ એવી આશાના અપેક્ષા સાથે જય ભીમ નમો બુદ્ધાય